હેલો મિત્રો મિત્રો નવરાત્રિ ચાલી રહી છે પણ છેલ્લે છેલ્લે ગુજરાતનું વાતાવરણ બદલાયું છે. મિત્રો વાદળા આકાશમાં છવાયા છે, જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઘણી જગ્યાએ છાંટા પણ થયા છે. કારણ કે મિત્રો અહીંયા તમે સ્ક્રીન ઉપર બિલકુલ લાઈવ જોઈ શકો છો કે એક ભારે ચક્રવાતી સિસ્ટમ વરસાદી સિસ્ટમ સાથે ગુજરાત ઉપર આવી રહી છે, જેને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વાદળા છવાઈ ચૂક્યા છે. જ્યારે મિત્રો આજથી ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે. મિત્રો આપણે વરસાદનો મેપ જોઈએ તો આજે મિત્રો ઉના, મહુવા, અલંગ, ભાવનગર, જૂનાગઢ, વેરાવળ અને તેની આસપાસના વિસ્તારો, વલસાડ, સુરત, વ્યારા, આહવા, ભરૂચ, રાજપીપળા, આમોદ, વડોદરા, બોડેલી, ગોધરા, દાહોદ, પેટલાદ આ બધા વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી છે. જ્યારે મિત્રો આવતીકાલે ગુજરાતમાં વાવાઝોડું ખૂબ નજીક આવતું રહેશે, જેને કારણે ઉના, વેરાવળ, જૂનાગઢ, પોરબંદર, ભાણવડ, ગોંડલ, જસદણ, અમરેલી, મહુવા, અલંગ, ભાવનગર, બોટાદ, ભરૂચ, આમોદ, સુરત, વલસાડ, વ્યારા, આહવા, ખંભાત, વડોદરા, નડિયાદ, ધોળકા, અમદાવાદ, લુણાવાડા, ગોધરા, દાહોદ તથા મહેસાણા અને પાલનપુરમાં આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે મહેસાણા અને પાલનપુરમાં હળવા છાંટાની આગાહી છે. મિત્રો 12 તારીખે પોરબંદર, ભાણવડ, જૂનાગઢ, વેરાવળ, અમરેલી, મહુવા, અલંગ, ભાવનગર, બોટાદ, જસદણ, ગોંડલ, ઉના, મોરબી, ગાંધીધામ, કુડા, રાધનપુર, રાપર, મહેસાણા, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, લુણાવાડા, અમદાવાદ, ધોળકા, નડિયાદ, ગોધરા, દાહોદ, પેટલાદ, બોડેલી, વડોદરા, રાજપીપળા, ભરૂચ, સુરત, વલસાડ, આહવા, વ્યારા આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. મિત્રો 13મી તારીખે અને રાત્રે વેરાવળ, જૂનાગઢ, પોરબંદર, ભાણવડ, અમરેલી, ગોંડલ, જસદણ, બોટાદ, ભાવનગર, અલંગ, મહુવા, ઉના, ગાંધીધામ, બાદલી, કુડા, રાપર, રાધનપુર, વિરમગામ, ભરૂચ, સુરત, વલસાડ, વ્યારા, આહવા, રાજપીપળા તથા ગોધરા, લુણાવાડા, મહેસાણા, રાધનપુર આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. મિત્રો 14મી તારીખે ઉના, જૂનાગઢ, દ્વારકા, જામનગર, ગાંધીધામ, નલિયા, ખાવડા, ચારણકા, પાલનપુર, મહેસાણા, અમદાવાદ, દાહોદ, વેરાવળ, વલસાડ, સુરત આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે મિત્રો 15મી તારીખે ઉના, વેરાવળ, જૂનાગઢ, જામનગર, દ્વારકા, ગાંધીધામ, નલિયા, ખાવડા, મહેસાણા, પાલનપુર, વલસાડ આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. 16, 17, 18 અને 19 તારીખે પણ ગુજરાતમાં વરસાદની આગાહી છે.